pocket.com. ઓકે ચાલો છોકરાઓ આપણે આપણા સિલેબસની અંદર આગળ વધીએ. તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણા એકમ કોષ જે છે, એકમ કોષ જુદા જુદા પ્રકારના ટોટલ 60 મૂળભૂત 60 સ્ફટિક પ્રણાલીઓ આપણે સમજીને આવ્યા છે. પણ જો એમાં વિચલન કરવામાં આવે તો ગણિતશાસ્ત્રી બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે તેમાં શક્ય વિચલન કરીને 14 પ્રકારના એકમ કોષોની રચના કરી છે, જેને 14 બ્રેવિસ લેટીસો કહે છે, એ આપણે લાસ્ટ વિડીયોમાં સમજીને આવ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણા જે એકમ કોષ છે, આપણા જે એકમ કોષ છે, એ એકમ કોષ એમ મુખ્ય કેટલા છે, એના પ્રકારો બે છે. એકને કહેશું આપણે આડીમ એકમ કોષ અને બીજાને કહેશું કેન્ટ્રિટ એકમ કોષ. અને કેન્ટ્રિટ એકમ કોષના બીજા 3 પ્રકાર પડે છે. તો ટોટલ આપણા આ જે 4 એકમ કોષ છે, એ 4 એકમ કોષની અંદર કેટલી સંખ્યામાં પરમાણુઓ આવેલા હશે તેને સમજવાનો પ્રયત્ન કરીશું આજે. હવે આજનો જે વિડીયો છે એ મોટે ભાગે તમને એમસીક્યુમાં વારંવાર જોવા મળતો હોય છે કે તમને એકમ કોષ આપી દેશે અને એમાં પરમાણુની સંખ્યા પૂછી શકે. અને જો તમે પરમાણુની સંખ્યા જાણતા હશો તો આના પછીની જે પેકિંગ ક્ષમતાની જે થિયરી છે, જે બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ એને સોલ્વ કરી શકશો. પ્લસ એના જે ટ્વિસ્ટેડ એમસીક્યુ હોય છે એને સોલ્વ કરવા માટે પણ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે, એની ધાર કેટલી હોય છે, એની બાજુ કેટલી હોય છે, એના ખૂણા કેવા છે, એ બધી જ વસ્તુની માહિતી તમારી પાસે જો હશે તો જ એવા પ્રકારના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો. માટે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન મીન્સ કે એમ તો બહુ સિમ્પલ છે, મીન્સ કે તમે મેમોરાઇઝ બી કરી લેશો તો બી તમને આવડી જશે. પણ મેઇન વસ્તુ છે કે કેટલી સંખ્યામાં પરમાણુ આવેલા છે અને કેવી રીતના આવેલા છે તેને સમજવાનો પ્રયત્ન કરજો. તો શરૂઆત કરીએ, સ્ટાર્ટ કરીએ આપણે વિડીયોને. તો આજના આપણો ટોપિક છે એકમ કોષમાં પરમાણુની સંખ્યા. ચાલો તો સમજો બરાબર. તો આપણો જે સ્ફટિકમય ઘન પદાર્થ હશે, એ સ્ફટિકમય ઘન પદાર્થ કહી શકીએ આપણે કે એની અંદર ઘણી સંખ્યામાં શું આવેલા હશે, એકમ કોષ આવેલા હશે. કે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ હશે તો એ સ્ફટિકમય ઘન પદાર્થમાં ખાલી એક બે હોતા નથી, પણ ઘણી સંખ્યામાં એકમ કોષો આવેલા હોય છે. હવે આ જે એકમ કોષો છે એ એકમ કોષ શું થશે, લેટીસ શબ્દ બોલું છું, લેટીસ બિંદુ પરથી આપણે નક્કી કર્યો હતો. આ જે લેટીસ બિંદુ છે એને શું કહેશું આપણે, ઘટક કણો કહેશું, કે જે પરમાણુ અણુ કે આયન પણ હોઈ શકે છે. એટલે કે એવું કહી શકાય કે આ જે એકમ કોષો છે એ એકમ કોષો એકચ્યુઅલી શું હશે, તેમના ઉપર ઘટક કણો ધરાવતા હશે. એકમ કોષો શું કરતા હશે કે જે બી એકમ કોષ હશે તે લોકો શું ધરાવતા હશે, ઘટક કણો ધરાવતા હશે. એ મેં તમને કીધેલું છે કે આ જે ઘટક કણો છે એઝ અ પરમાણુ તરીકે હોઈ શકે, અણુ તરીકે પણ હોઈ શકે, અથવા તો આયન સ્વરૂપે પણ હોઈ શકે છે. તો મોટે ભાગે આપણે પરમાણુને લઈને ચાલીશું. માની લેશો કે આપણે કે ઘટક કણ ભાઈ પરમાણુ ધરાવે છે, ક્લિયર છે. તો હવે સમજવાનું છે કે શું આ જે ઘટક કણો છે એ ઘટક કણો અથવા તો પરમાણુ જે છે, શું એકમ કોષમાં જે આવેલા હશે એ માત્ર ને માત્ર પોતાના માટે જ હશે. તો એ બધી વસ્તુને આપણે ધીમે ધીમે સમજતા જઈએ. ચાલો
તો સૌથી પહેલા વાત તમને કરી દઉં, આપણે માત્ર ને માત્ર ચાર જ પ્રકારના એકમ કોષનો અભ્યાસ કરીશું, જે મેં તમને મૂળભૂત રીતે આપણે એકમ કોષના પ્રકારમાં વાત કરી હતી તે માટે. તો સૌથી પહેલા આપણે આદિમ એકમ કોષ વિશે જોઈએ. આદિમ એકમ કોષ વિશે સમજીએ. તો આદિમ એકમ કોષ વિશે સમજવા કરતા પહેલા તમને દિમાગમાં આવી જવું જોઈએ કે આદિમ એકમ કોષ કોને કહેવાશે. તો કહી દઉં કે એવો એકમ કોષ કે જેમાં માત્ર ખૂણા પર જ પરમાણુ આવેલા હોય છે. યાદ છે કે આદિમ એકમ કોષ એટલે કે એવો એકમ કોષ કે જેમાં માત્ર ને માત્ર ખૂણા પર જ પરમાણુ આવેલા હોય છે. હવે એક એકમ કોષની વાત કરીએ. માની લો કે હું એકમ કોષ દોરવાનો પ્રયત્ન કરું, ચાલો તો સમજો કે આ મારો એકમ કોષ છે એવું સમજીને ચાલીએ આપણે. તો મારે જો આદિમ એકમ કોષની જો વાત કરવી હોય તો આદિમ એકમ કોષમાં શું થશે, મતલબ કે અહીંયા પરમાણુ હશે, અહીંયા પરમાણુ હશે, અહીંયા પરમાણુ હશે, આટલે હશે, જેના આઠ ખૂણા છે એ આઠે આઠ ખૂણા પર આ રીતે આકૃતિ એ, અને આપણે માની લઈએ કે આકૃતિ એ આપી દઈએ કે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે તેના આઠે આઠ ખૂણા પર શું આવેલા હોય છે, પરમાણુ આવેલા હોય છે, એવું આપણે માનીએ છીએ. એવું માનીએ નહીં, એવું જ હોય જ છે. તો આજે રચના છે એ રચના પહેલાં તો વાત કરી દઉં, અને નામ આપવામાં આવે છે ખુલ્લી રચના. અને શું કહેવામાં આવે છે, ખુલ્લી રચના કહેવામાં આવે છે, એને આપણે પછી વાત કરીએ. સમજો, ચાલો તો આપણો જે આદિમ એકમ કોષ હોય છે એ આદિમ એકમ કોષ આઠ ખૂણા પર આઠ પરમાણુ ધરાવતો હોય છે. ક્લિયર છે? પણ હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરો કે માની લો કે આ તો સાચું છે અને આપણે આદિમ એકમ કોષ કહેશું, પણ શું તમને આઈડિયા છે કે આપણો જે સ્ફટિકમય ઘન પદાર્થ હશે તેમાં આવો એક એકમ કોષ નહીં હશે? તેની ઉપર, તેની બાજુમાં, તેની આગળ, તેની પાછળ, ભાઈ ત્રિપરિમાણીય દિશામાં આવા એકમ કોષો શું હશે, આવેલા હોય છે. ત્રિપરિમાણીય દિશામાં આવા એકમ કોષો આવેલા હોય છે. તો એક ફરીથી એક બીજો એક એકમ કોષ દોરવાનો પ્રયત્ન કરો. એક એકમ કોષની હશે, એક સ્ફટિકમય થોડોક નાનો તો એક ભાગ દોરવાનો પ્રયત્ન કરો. જરાક સમજો, ચાલો બરાબર ઓબ્ઝર્વેશન કરજો. ચાલો તો સમજો, માની લો કે મારી પાસે આવો એક એકમ કોષ છે. તો એની અંદર સમજો બરાબર, હું સૌથી પહેલા દોરી લઉં. રેડી છે? સેમ અહીંયા પણ આ જ રીતનું. તમે ઓબ્ઝર્વેશન કરશો, મીન્સ કે જો આમાં ખબર નહીં પડતી હોય તમે બુકમાં ઓબ્ઝર્વેશન કરશો તો આ એક જે ભાગ છે અહીંયા બી આપણે એક લીટી આવે, લીટી દોડી દઈએ. ચાલો અહીંયા બી શું હશે, એક સેન્ટર પર બી એક લીટી હશે, અહીંયાથી અહીંયા પર એક લીટી હશે. ચાલો સમજો, તો આ જે ભાગ છે ને, આ જે દેખાય છે આ એક આખું ચોરસ જેવું, તે તમારો એક એકમ કોષ છે.
આ જે ભાગ દેખાય છે એ બીજો એકમ કોષ હશે, આ જે ભાગ દેખાય છે તમારો ત્રીજો એકમ કોષ હશે, આ હશે ચોથો એકમ કોષ. તો આ તો અહીં માત્ર ને માત્ર મેં ચાર એકમ કોષ દર્શાવ્યા છે, માત્ર શું છે ચાર એકમ કોષ. હવે આ જે ભાગ છે તેની પાછળ બી તમે ચેક કરી શકો, આ જે ભાગ દેખાય છે આ ચોરસ આ દેખાય છે નીચેની તરફ, એ પણ શું હોય છે એકમ કોષ હોય છે. તો તમે વિચારો કે એક જે એકમ કોષ હોય છે તેની આગળ, તેની પાછળ, તેની ઉપર, તેની નીચે, તેની આજુબાજુ બધે એકમ કોષો ગોઠવાયેલા હોય છે, રેડી છે. તો તમારો જે એક એકમ કોષ હોય છે, શબ્દ બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે તમારો એક એકમ કોષનો હું એક ખૂણાને પકડી લઉં, ચાલો એક એકમ કોષનો ખૂણો છે. તો આ જે ખૂણા પરનો જે એક પરમાણુ હોય છે એ પરમાણુ નજીકના આઠ એકમ કોષો સાથે ભાગીદારીમાં હોય છે. જોજો, એકમ કોષનો, એકમ કોષનો એક પરમાણુ, એક પરમાણુ આઠ એકમ કોષો સાથે ભાગીદારીમાં હોય છે. આ એક જે પરમાણુ છે એ પરમાણુ શું કરશે, આઠ એકમ કોષો. મતલબ કે મારી પાસે આ એક એકમ કોષ છે એના ખૂણા પર હું આવી રીતના દોરું છું. તો આ જે એકમ કોષ, જો માની લો કે આ જે ભાગ મેં દર્શાવે ચોથાનો છે, આ જે ભાગ દર્શાવે ત્રીજાનો છે, આ જે ભાગ દર્શાવે આજે રાઉન્ડ કરું છે બીજાનો છે, આ જે ભાગ છે એકનો છે. તો આ તો ઉપર તરફના ચાર થયા, હવે એવા નીચે તરફના વિચારો. તો નીચે બી કેવા હશે, બીજા ચાર એકમ કોષો હશે. તો તમારો એક ખૂણા પરનો એકમ કોષનો એક જે પરમાણુ છે એ બીજા, બીજા એટલે આની સાથે ટોટલ આઠ એકમ કોષો સાથે ભાગીદારીમાં હશે. હવે આઠ એકમ કોષો તમને જો કેવું, માની લો કે તમે એક આપણા ક્લાસનો રૂમ વિચારો કે આપણી પાસે એક ક્લાસ છે, એ ક્લાસ મીન્સ કે સમજો કે સ્પેસ છે જ નથી, એ આપણો ક્લાસ છે, તેની આજુ બાજુ ઉપર નીચે બધે જ રૂમ આવેલા છે. તો તમે ઇમેજિનેશન કરો કે એક ખૂણો પકડો, તો એ ખૂણાના સંપર્કમાં કેટલા હશે. તો ભાઈ તમે ઇમેજિનેશન કરો, ડાબી બાજુ બી ભાઈ એક રૂમ છે, તેની અગાડી તેની પછાડી બી રૂમ છે, તો એક ખૂણો ચાર ખૂણાના સંપર્કમાં હશે, એક ખૂણો ચાર ખૂણાના સંપર્કમાં હશે. એવા જ આ ચાર રૂમને એની ઉપર વિચારો, ખૂણાની ઉપર પણ વિચારો, તો ટોટલ એક ખૂણો, ક્લાસનો એક ખૂણો જો બધા જ રૂમ એક સાથે ગોઠવાયેલા હોય તો ટોટલ આઠ ખૂણા એકબીજાના સંપર્કમાં હોય છે. જરાક ઇમેજિનેશન કરવાનો પ્રયત્ન કરો કે ટોટલ આઠ ખૂણા ભેગા થતા હોય છે જો બધા જ ક્લાસને આપણે એકબીજા સાથે કન્ટિન્યુ, એટલે કે એમાં વચમાં સ્પેસ આપણે જો ભૂલી જઈએ, બધે જ જો રૂમ હોય તો એક ખૂણો, ક્લાસનો એક ખૂણો બીજા આઠ ક્લાસના સંપર્કમાં હોય છે. સેમ અહીંયા પણ કે આ જે એકમ કોષ છે એની આ બાજુ પણ એકમ કોષ હશે, અહીંયા પણ હશે, અહીંયા પણ હશે. જે આ ચાર એકમ કોષની વાત કરી એવા ઉપર પણ હશે. સેમ આ ખૂણાની વાત કરો તો ભાઈ અહીંયા એક બીજો એકમ કોષ હશે, આ બાજુ બી એકમ કોષ હશે, આ બાજુ બી એકમ કોષ હશે, અને તેની નીચેની તરફ બી એકમ કોષ હશે. માટે કોઈ પણ એકમ કોષનો એક ખૂણો બીજા સાત, જો શબ્દ બોલું છું બીજા સાત, ટોટલ આની સાથે આઠ, તો કોઈ પણ એકમ કોષનો જે એક પરમાણુ છે ટોટલ કુલ મળીને આઠ એકમ કોષો સાથે ભાગીદારી કરતા હોય છે. આ સેન્ટેન્સ આઈડિયા આવી જોઈએ કેવી રીતના. તો તમે કોઈ પણ એકમ કોષની વાત કરશો તો જે ચાર એકમ કોષ હશે એ ચાર એકમ કોષ શું હોય છે, એક જ સ્તરમાં હશે. જે ચાર એકમ કોષ હશે એ શું હશે, એક જ સ્તરની અંદર હોય છે. મેં જો નંબર લખેલા છે 1 2 3 4, માની લો કે બધા ઉપરની તરફ છે એવું સમજી લો કે આપણે ઉપરથી જોઈએ છે, તો બધા ઉપરની તરફ છે. તો ચાર એકમ કોષ શું છે, એક જ સ્તરમાં છે. અને જે બીજા ચાર એકમ કોષો છે ક્યાં તેની નીચે હોઈ શકે અથવા તો તેની ઉપર હોઈ શકે. બીજા ચાર એકમ કોષ ક્યાં છે,
क्या नीचे अथवा तो ઉપરના સ્તરમાં હોય કેમ નીચે અથવા ઉપર હવે આ ગોરાની વાત કરતો હું તો આ ગોરો નીચે બાજુ છે તો આ એક સ્તરમાં તો આની પાસે ચાર એકમ કોષ હશે જ મીન્સ કે આની સાથે એક બીજો બી અહીંયા એકમ કોષ હશે અહીં પર એક બીજો એકમ કોષ હશે જો ચેક કરો એક અહીંયા અહીંયા પર સેમ બીજો એકમ કોષ હશે અહીંયા બી ત્રીજો એકમ કોષ હશે ને આ એક આખો ચોથો એકમ કોષ તો એક સ્તરમાં ચાર થઈ ગયા હવે આ નીચે તરફનો ગોરો છે તો આની નીચેની તરફ બીજા ચાર હશે હવે આ ગોરાની વાત કરતો હોવા હું ત્યારે તમે ચેક કરશો કે ભાઈ અહીંયા પાછો એક એકમ કોષ હશે સેમ અહીંયા બીજો હશે સેમ અહીંયા ત્રીજો હશે અને આ બાજુ ચોથો હશે તો સેમ એક સ્તરમાં ચાર હોવાના સાથે સાથે આની ઉપરની તરફ બીજા ચાર એકમ કોષો હશે માટે લખવામાં આવે છે નીચે અથવા ઉપરના સ્તરમાં બીજા ચાર એકમ કોષો હોય છે એટલે ટોટલ કેટલા થયા આઠ એકમ કોષો આઈડિયા આવે છે તો એક સીધી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ એક પરમાણુ કેટલા આઠ એકમ કોષમાં હોય છે માનો કે એક્ઝામ્પલ દ્વારા તમને સમજવાનો પ્રયત્ન કરું મારી પાસે માની લઉં કે આઠ આઠ શું લઈએ ચોકલેટ લઈએ ચાલો મારી પાસે આઠ ચોકલેટ છે મારી પાસે કેટલી છે આઠ ચોકલેટ છે આઠ આઠ ચોકલેટને મારે આઠ છોકરાઓમાં ડિવાઈડ કરવી છે આપવી છે તો તમે કહેશો કે સર શું કરો દરેક છોકરાને શું કરી દો એક આપી દો દરેક છોકરાને એક એક આપી દેવું તો સરખા ભાગે વેચાઈ જશે ક્લિયર હવે સમજો કે મારી પાસે એક પરમાણુ છે આ રીતના રાઉન્ડ પરમાણુ છે હવે આને આની સાથે સંપર્કમાં કેટલા એકમ કોષ છે આઠ એકમ કોષ છે હવે આના સંપર્કમાં કેટલા એકમ કોષ છે આઠ એકમ કોષ છે તો આ જે પરમાણુ છે એક પરમાણુ છે તેને તમારે આઠ એકમ કોષમાં ડિવાઈડ કરવાનું છે આપવાનું છે કારણ કે આ જે એક પરમાણુ છે ટોટલ આઠ એકમ કોષમાં તે કોમન છે આઈડિયા આવી રહી છે કે માત્ર ને માત્ર એક પરમાણુ આઠ એકમ કોષ માટે કોમન છે મતલબ કે આપણા ક્લાસની વાત કરીએ ક્લાસના ખૂણા પર એક મોટો મીન્સ કે ખૂણો જ હશે ત્યાં આગળ એક મોટો આપણે એક પરમાણુ વિચારો તો એ પરમાણુ આઠ ક્લાસ સાથે સંપર્કમાં છે તો સીધી સિમ્પલ વસ્તુ છે નાનથી પડતો કે આઠે આઠ ક્લાસના સંપર્કમાં જો હોય પણ દરેકે દરેક ક્લાસમાં ભાઈ થોડો થોડો ભાગ જ એનો ગયો હશે શું કયો હશે થોડો થોડો ભાગ કે ભાઈ એક એકમ કોષમાં આટલો ગયો હશે બીજામાં આટલો ગયો હશે ત્રીજામાં આટલો ગયો હશે ચોથામાં આટલો ગયો હશે પાંચમાં આટલો ગયો હશે મેબી છઠ્ઠામાં સાતમાં આઠમાં તો જે બી છે મીન્સ કે આ જે પરમાણુ છે એને આપણે આઠ એકમ કોષમાં શું કરવાનું છે વેચવાનું છે કારણ કેમ કારણ કે આપણે શું કરીએ છીએ આખા આ એક જ એકમ કોષ છે એ એકમ કોષમાં કેટલા પરમાણુ છે તમે એમની કહી શકો કે એકમ કોષમાં આઠ પરમાણુ છે આવું તમે કહી શકવાના નથી કે ભાઈ એક એકમ કોષમાં આઠ પરમાણુ હોય ના કેમ કારણ કે આ એક પરમાણુ આઠ એકમ કોષ સાથે આ પરમાણુ આઠ એકમ કોષ સાથે આ પરમાણુ આઠ એકમ કોષ સાથે મીન્સ કે દરેકે દરેક પરમાણુ આઠ એકમ કોષ સાથે વહેંચાયેલો છે અને આપણે માત્ર ખાલી એક જ એકમ કોષમાં કેટલા પરમાણુ આવેલા હોય છે તે આપણે સમજવાનું છે તો શું કરશો આના માટે શું કરશો એ વિચારીએ માટે એવું કહી શકાય કે દરેક એકમ કોષ નો પરમાણુ એકના છેદમાં આઠ આઠ મો ભાગ જ ધરાવે છે દરેક એકમ કોષનો જે પરમાણુ છે એ પરમાણુ પોતાના એકમ કોષ માટે એકના છેદમાં આઠમો ભાગ જ શું કરતો હોય છે ધરાવતો હોય છે હવે આપણે સમજો કે એક એકમ કોષ દોરું છું સમજો આ મારી પાસે શું છે એકમ કોષ છે હવે
आज एकम कोष छे ए एकम कोष ना आठ खूणाओ पर आज हूँ परमाणु दोरू छू। चलो तमने इजीली आइडिया आवी सके छे। तो मैं तमने आगर पण कीधु के आवी प्राणी ने एक्चुअली शू कहेवामां आवे छे, खुल्ली रचना कहेवामां आवे छे। अने शू कहेशुं आपणे? खुल्ली रचना कहेशुं। हवे खरेखर आ जे रचना छे ए रचनामां परमाणु जे दोरवामां आव्या छे एटले के परमाणुनुं जे कद छे ए वास्तविक नथी। कद केवुं छे? वास्तविक होतुं नथी। કે આપણે આજે જે કદ દોરીએ છીએ પરમાણુના એ કદ કેવા હોય છે? એકચ્યુઅલી ખૂબ જ મોટા હોય છે, પણ આપણે કેવા લીધા છે? ખૂબ જ નાના લીધા છે, જેથી આવી ખુલ્લી રચનાને આપણે ઇઝીલી સમજી શકીએ માટે, આપણી ફેસિલિટી માટે આ રીતના ખુલ્લી રચના દોરવામાં આવે છે। પણ ખરેખર એકમ કોષમાં આ રીતના પરમાણુઓ ગોઠવાયા હોતા નથી। પરમાણુઓ કેવા હોય છે? કદમાં મોટા હોય છે, આ રીતના નાના હોતા નથી। તો ખરેખર જો આપણે વાસ્તવિક એકમ કોષના પરમાણુઓને જે સમજવાનો પ્રયત્ન કરીએ, તો આઈ હોપ સો કે હું વ્યવસ્થિત સારી રીતના જરાક દોરી શકું। તો સમજો, આ એક પરમાણુ છે, આ એક બીજો પરમાણુ હશે, ત્રીજો પરમાણુ હશે, આ ચોથો પરમાણુ હશે, આની પાછળની તરફ પાંચમો હશે, ની પાછળની તરફ છઠ્ઠો હશે, સેમ અહીંયા હશે સાતમો। હવે તમે કહેશો સર આઠમો, તો યાર આઠમો પરમાણુ આની પાછળની તરફ હશે। આઈડિયા આવે છે? તો આ જે તમને ચાર જે દેખાય છે, વન ટુ થ્રી ફોર, એ મીન્સ કે વન ટુ થ્રી ફોર, આ જે ફ્રન્ટ સાઈડના જે છે એ તમને દેખાતા હશે। મીન્સ કે આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો, ચોથો, એટલે કે તમને ફ્રન્ટ સાઈડનો આ જે પહેલું ચોરસ દેખાય છે એના ચાર પરમાણુ દેખાતા હશે। પછી આ લઈ લો પાંચમો, પછી આ દેખાતો હશે છઠ્ઠો, સાતમો, આ જે દેખાતો હશે એ આની પાછળ હશે, એકની પાછળની તરફ હશે, જેને આપણે જોઈ પણ શકતા નથી। માટે આ રીતના જો આપણે દોરીશું, તો તમે એમ કહેશો કે સર આ તો સાત જ પરમાણુ છે, પણ ખરેખર આપણે આ જે ખુલ્લી રચના જે દોરીએ છે એ ખુલ્લી રચના મીન્સ કે એકમ કોષને સમજવા માટે ખૂબ જ આપણે સરળ પડતી હોય છે। પણ આ જે બીજી જે રચના છે આને આપણે ખુલ્લી રચના એ દ્વારા દર્શાવીએ। આ જે બીજી રચના છે એ રચના એકચ્યુઅલી શું હોય છે? અણુની વાસ્તવિક કદ ધરાવતી રચના છે। આ શું છે? અણુની ખરેખર વાસ્તવિક કદ ધરાવતી રચના હોય છે। હવે સમજો કે આ પહેલો પરમાણુ છે એના સંપર્કમાં આઠ પરમાણુ રહેલા હશે, એના સંપર્કમાં આઠ, મીન્સ કે આ એક, આ જે પરમાણુ છે આઠ પરમાણુ, તેને જો હું અહીંયા એકમ કોષ દોરીને જો અહીંયા કટ કરીને જો મૂકવા જાઉં તો તમને એક આકૃતિ સી મળી જશે, જે એકચ્યુઅલી તમને સીધી સિમ્પલ વસ્તુ છે કે બુકનો જ ઉપયોગ કરવો પડશે તમારે, એને હું દોરી શકવા નથી, તમારે એક્ઝામમાં દોરવાની પણ નથી, એની બી ટેન્શન લેતા કે તમારે આવી આકૃતિઓ દોરવાની નથી, માત્ર ને માત્ર શું કરવાનું છે? સમજવાનું છે। તો જે તમારી ત્રીજી આકૃતિ છે, એક સમગણ્ય એકમ કોષનો શબ્દ બોલું છું કે સમગણ્ય એકમ કોષનો એકચ્યુઅલી વાસ્તવિક ભાગ દર્શાવે છે, કે ખરેખર સમગણ્ય એકમ કોષ કેવો હોય છે એને દર્શાવેલો છે સી આકૃતિ દ્વારા। તમે બુકમાં ઇઝીલી ઓબ્ઝર્વેશન કરી શકશો, કારણ કે જે બે આકૃતિ છે બે આકૃતિ હું ઇઝીલી દોરી શકું છું, પણ ત્રીજી આકૃતિ ભાઈ દોરાશે નહીં, ને તમારે દોરવાની પણ નથી। તો સમજવા માટે તમે શું કરી શકો છો? એક બુકનો ઉપયોગ કરી લેજો। ચાલો હવે આ તો મીન્સ કે આપણે એકમ કોષ વિશે સમજ્યા કે એકમ કોષ કેવો હોય છે, કેવી રીતના એમાં પરમાણુ આવેલા હોય છે, કે દરેકે દરેક ખૂણા પરનો જે પરમાણુ છે એ બીજા સાત, જો શબ્દ બોલું છું બીજા સાત, અથવા તો ટોટલ કુલ આઠ એકમ કોષોના સંપર્કમાં હોય છે। ચાલો તો હવે આપણે શું કરીએ, એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણીએ। માટે એકમ કોષમાં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, જો એક જ વસ્તુ છે કે આને બરાબર સમજી લો, આને જો તમે એકવાર દિમાગમાં બેસાડી દેશો તો બીજા બધા ત્રણ જે બાકી રહેલા છે ત્રણ તમને ખૂબ જ ઇઝીલી આવડી જશે। કેમ?
કારણ કે જે આ ખૂણા પરની વાત કરું છું એવા તો દરેકે દરેક એકમ કોષમાં ખૂણા પર તો પરમાણુ હોવાના જ. માટે આ જો તમે સમજી જશો તો મારે ખૂણા પરની સમજાવવાની જરૂર નથી. તો જે એક્સ્ટ્રા એડ થતું હશે, મે બી ફલકમાં હશે, મે બી અંતકેન્દ્રમાં હશે, મે બી સામ સામેના વિકર્ણ ફલક પર હશે, તો માત્ર એને જ આપણે સમજવું પડશે. કારણ કે આ તો ઇઝીલી બધામાં જ કોમન થઈ જવાનું. તો બરાબર સમજી લેજો. હવે આપણે શું કરીએ છીએ, એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણીએ છીએ. જોજો હવે કેવી રીતના ગણીશું, તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 8 ખૂણાઓ. હા કે ના, શું લખીશું? 8 ખૂણાઓ ગુણ્યા 1/8 ભાગ આવેલો હોય છે. અહીંયા લખી શકીએ પરમાણુનો 1/8 ભાગ એક ખૂણામાં આવેલો હોય છે. મારે જો તમે કેલ્ક્યુલેશન કરો, ખૂણા છે 8 ને દરેકે દરેક ખૂણા 8 છે, એ 8 ખૂણામાંથી 1/8 ભાગ, કારણ કે 8 ખૂણા છે અને એક એકમ કોષના પરમાણુ સાથે ટોટલ કુલ 8 એકમ કોષો સંપર્કમાં હોય છે, માટે 1/8 ભાગ એક એકમ કોષમાં આવેલો હશે. માટે 8 ખૂણા એટલે કે 8 ખૂણા પર 1/8 ભાગ સંપર્કમાં હોય છે, માટે પરમાણુની સંખ્યા થઈ ગઈ 1. એટલે કે તમે આ બધા જેટલા પણ ખૂણા છે એ ખૂણાનો થોડો ટુકડો લેતા જાઓ, 1/8 ભાગ લેતા જાઓ, એને તમે ભેગો કરશો તો ભાઈ 1 પરમાણુ બનશે. એટલે કે આદિમ, આ કસાની વાત ચાલે છે, આદિમ એકમ કોષ. તો આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 1 હોય છે. આઈડિયા આવી કંઈક? હવે એમ નહીં કહેતા કે સર 8 આવશે, 8 ખૂણા પર તો છે જ, પણ 8 ખૂણા પર જે રહેલો છે એ ટોટલ કુલ 8 એકમ કોષોના સંપર્કમાં હોય છે, એટલે કે 1 પરમાણુ 8માં વહેંચાયેલો હોય છે. માટે એકમ કોષમાં કુલ કેટલા પરમાણુ હશે? તો માત્ર 1. 8 ખૂણાઓ અને એ 8 ખૂણાઓ બીજા 8 એકમ કોષના ખૂણાઓ સાથે સંપર્કમાં હોય છે, માટે 8×1/8 માટે એકમ કોષમાં પરમાણુની સંખ્યા બની જશે 1. તો આપ પહેલું જ વસ્તુ યાદ કરી લેવું કે આદિમ એકમ કોષમાં માત્રે માત્ર ખૂણાઓ પર જ પરમાણુ હોય છે, અને ખૂણાઓ દ્વારા કેટલા બનશે? 1 પરમાણુ બનશે. માટે આદિમ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે? 1. તો સીધી સિમ્પલ વસ્તુ છે કે હવે પછીના જે 3 એકમ કોષ આપણે જોવાના છે એ દરેકે દરેકમાં ખૂણાઓ દ્વારા એક તો બનવાનો જ, એટલે કે 1 પરમાણુ તો હશે જ, પણ બીજા દ્વારા શું થશે એની આપણે વાત કરીએ. ચાલો, આટલું ક્લિયર થઈ ગયું કે આદિમ એકમ કોષમાં શું હશે? 1 પરમાણુ હશે. તો હવે આપણે બીજા એકમ કોષની વાત કરીએ. બીજો એકમ કોષ છે આપણો અંતઃકેન્દ્રીય એકમ કોષ. બીજો એકમ કોષ છે આપણે અંતઃકેન્દ્રીય એકમ કોષ. મેં તમને કીધેલું છે અંતઃકેન્દ્રીય એકમને BCC, આ બી નામ યાદ રાખતા જજો, કારણ કે મોટે ભાગે ક્વેશ્ચનમાં BCC તમને આપશે, આખું મે બી ની પણ લખેલું હશે. તો અંતઃકેન્દ્રીય મેટ્રિક બોડી સેન્ટર્ડ ક્યુબિક કહેવાશે, બોડી સેન્ટર ક્યુબિક, ને એકમ કોષને યુનિટ સેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યુનિટ. કોષને કહેશું સેલ, એકમને કહેશું યુનિટ, કોષને કહેશું સેલ, અંતઃકેન્દ્રીયને કહેશું બોડી સેન્ટર્ડ ક્યુબિક. શું કહેશું? બોડી સેન્ટર્ડ ક્યુબિક. માટે અંતઃકેન્દ્રીય માટે એક શબ્દ યાદ રાખવાનો છે BCC, યાદ રાખજો. ચાલો, તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ બોડી સેન્ટર્ડ ક્યુબિક શું છે. તો બોડી સેન્ટરમાં આપણે જેટલી ખબર છે, સૌથી પહેલા એની વ્યાખ્યા સમજીએ કે આ એકમ કોષમાં બધા જ ખૂણાઓ પર ઉપરાંત એકમ કોષના અંતઃકેન્દ્રમાં એક પરમાણુ હાજર
હોય છે. તો આવા એકમ કોષને શું કહેશું આપણે? અંતઃકેન્દ્રીય એકમ કોષ કહેશું. હવે આ જે સેન્ટન્સ છે બધા જ ખૂણાઓ પર, હવે તમે કોઈ બી એકમ કોષ હવે પછી લેશો તેમાં બધા જ ખૂણાઓ પર તો હશે જ, તો ઉપરાંત ક્યાં હશે તેને જ આપણે યાદ રાખવાનું છે કે અંતઃકેન્દ્રીયની અંદર શું હશે, અંતઃકેન્દ્રમાં આવેલો હોય છે. તો આપણે એની ખુલ્લી રચના સમજીએ, કારણ કે ખુલ્લી રચનામાં શું થશે, ઇઝીલી આપણે પરમાણુ દેખાઈ શકે કારણ કે આપણે નાના દોડીએ. તો સમજો આપણે અંતઃકેન્દ્રીયની વાત કરીએ તો એકમ કોષ દોરવાનો પ્રયત્ન કરું છું. ચાલો તો મારી પાસે શું છે, આ એકમ કોષ છે. હવે સીધી સિમ્પલ વસ્તુ છે કે આઠ જે ખૂણાઓ છે એના પર તો કોઈ પણ પ્રકારનો એકમ કોષ હોવાના જ. હવે દોરી છે બોડી સેન્ટર્ડ, તો એકચ્યુઅલી બોડી સેન્ટરમાં શું થશે, અહીં વચ્ચે પણ ક્યુબિક મીન્સ કે આ જે અંતઃકેન્દ્ર છે કે એકમ કોષની મધ્યમાં પણ એક પરમાણુ હશે. એકમ કોષની મધ્યમાં પણ એક પરમાણુ હશે. આ જે રચના છે એ રચનાને આપણે શું કહેશું, ખુલ્લી રચના કહેશું. અને શું કહેશું આપણે, ખુલ્લી રચના કહેશું. ક્લિયર છે? તો આ રીતના આવેલું હોય છે. અને હું એકબીજા સાથે હું કનેક્ટેડ કરતો નથી, મીન્સ કે તમારે કનેક્ટેડ કરવું હોય તો ભાઈ તમે કરી શકો છો, મીન્સ કે આની સાથે આ રીતના તમે કનેક્ટેડ કરી શકો છો કે મીન્સ કે આ રીતના આવેલો હોય છે. પણ માની લો કે બોડી સેન્ટર એટલે કે એની મધ્યમાં પણ એક પરમાણુ હોય છે. આઈડિયા આવે છે? ચાલો હવે ખરેખર મેં તમને કીધેલું છે કે આ જે પરમાણુ હોય છે એ તો બહુ નાના દર્શાવેલા છે. ખુલ્લી રચનામાં આપણે ઇઝીલી એકમ કોષમાં પરમાણુને જોઈ શકીએ છીએ, પણ ખરેખર જે પરમાણુ હોય છે આવા નાના હોતા નથી, એટલે કે તેની અવકાશ ભરતી રચના. તો અવકાશ ભરતી રચના દોરીએ. સમજો કે આ એક ગોળો અહીંયા છે, એક ગોળો અહીંયા છે એવું સમજીને ચાલો. એક ગોળો ઉપર તરફ હશે, એક ગોળો કંઈક આ રીતના આવેલો હશે. હવે જે પાછળના ગોળાઓ છે તેને જો દોરવાનો પ્રયત્ન કરીએ તો સમજો આવો કંઈક સમથિંગ હશે, આવો કંઈક સમથિંગ એનો ગોળો હશે. ત્યારબાદ આ રીતનો એક બીજો ગોળો હશે, ત્યારબાદ આ એક ત્રીજો ગોળો આ રીતના હશે. જે સેન્ટરનો જે ગોળો છે એ ગોળાની જો વાત કરીએ તો સેન્ટરનો ગોળો આ રીતનો કંઈ આની નીચે દબાયેલો હશે. જે સેન્ટરનો ગોળો હશે ક્યાં હશે, આની નીચે તરફ આવેલો હોય છે. આઈડિયા આવે છે? તમે જોશો તો તમને એક ગોળો જે આ બંનેની નીચે આવેલો હોય છે એ તો તમને દેખાવાનો જ નથી. તો આ જે અવકાશ ભરતી રચના હોય છે એ ખરેખર સ્ફટિક રચનામાં અથવા તો એકમ કોષમાં આવેલા જે પરમાણુઓ હોય છે એ પરમાણુ આ રીતના કંઈક ગોઠવાયેલા હોય છે. અને આની પછી આપણે જે સી આકૃતિ દોરીશું એ સી આકૃતિ શું હોય છે, ખરેખર સ્ફટિક રચનાની આકૃતિ હોય છે. હવે તમે સ્ફટિક રચનાની આકૃતિનો જો ઓબ્ઝર્વેશન કરશો તો એ ઓબ્ઝર્વેશનમાં ચેક કરો, તમારી બુકમાં ચેક કરજો કે એ જે સ્ફટિક રચનામાં તમારો જે સેન્ટરનો જે ગોરો હોય છે જે તમને આખો જ દેખાય છે. સેન્ટર રચનાનો જે ગોરો છે એ ગોરો તમને કેવો દેખાય છે, સંપૂર્ણ ગોઠવાયેલો દેખાય છે. એટલે કે આ જે ગોરો છે એ ગોરો એક એકમ કોષમાં આવેલો હોય છે. આ ગોરો બીજા કોઈ પણ એકમ કોષ સાથે ભાગમાં હોતો નથી. આઈડિયા આવી રહી છે? કે સમજો કે આપણી પાસે આપણો ક્લાસ છે, એ ક્લાસમાં તમે ભાઈ બીજા એ આઠ ક્લાસના સંપર્કમાં છે, ના નથી પાડતો, એના ખૂણા પરના ગોળાઓ એ રીતના ગોઠવાયેલા હોય છે. પણ આખા ક્લાસની વચમાં એક બીજો ગોળો હોય છે, એ માત્રે માત્ર ક્લાસની અંદર હોય છે, ને એ ગોળો અન્ય બીજા કોઈ પણ ક્લાસ સાથે સંબંધમાં અથવા તો ભાગમાં હોતો નથી. માટે આ જે ગોળો હોય છે એટલે કે એકમ કોષનો પોતાનો ગોળો હોવાનો, એટલે કે આ ગોળાની સંખ્યા એક થઈ જવાની. હવે તમે જ વિચારો કે આવા એકમ કોષમાં ગોળાની સંખ્યા કેટલી હશે. તો ભાઈ તમે ખૂણાઓ દ્વારા મીન્સ કે આ જે બધા જેટલા પણ એના ખૂણાઓ હશે એકમ કોષના,
જેટલા પણ ખૂણાઓ હશે તો એ ખૂણાઓ દ્વારા કેટલા બનશે? આ ખૂણા દ્વારા એક બનશે, અને આ સેન્ટરનો બીજો એક ગોળો હશે, એટલે કે ટોટલ આમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ જશે? બે થઈ જશે. કઈક આઈડિયા આવે છે? યાદ રાખજો કે અંતઃકેન્દ્રીય એકમ કોષની અંદર, જે એકમ કોષની અંદર અંતઃકેન્દ્રમાં આવેલો ગોળો છે, એ પરમાણુ બીજા અન્ય કોઈ પણ એકમ કોષ સાથે ભાગમાં હોતો નથી, એટલે કે એક પરમાણુ એ પોતાનો જ કહેવાશે. માટે આપણે જો કેલ્ક્યુલેશન જો કરીએ કે બોડી સેન્ટર BCC, શબ્દ બોલું છું, BCC એકમ કોષમાં પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે આમાં બે વસ્તુ આવશે. પહેલો પોઈન્ટ, ખૂણાઓ દ્વારા કેટલા પરમાણુ બનશે? તો ખૂણાઓ દ્વારા આપણે અગાઉ કેલ્ક્યુલેશન કરીને આવ્યા છે કે 8 ખૂણાઓ પરના પરમાણુઓ, અને એનો 1/8 ભાગ હોય છે. માટે લખીશું આપણે પરમાણુ પ્રતિ એકમ, એટલે કે એક એકમમાં 1/8 ભાગ હોય છે. માટે 8×1/8 બરાબર આન્સર આવશે 1. એટલે કે ખૂણાઓ દ્વારા એક પરમાણુ બનતો હોય છે. હવે વાત કરીએ બીજો, એક ક્યાં હોય છે? એક અંતઃકેન્દ્રમાં પરમાણુ, એક ક્યાં હોય છે? અંતઃકેન્દ્રમાં પરમાણુ હોય છે, ઇઝ ઇક્વલ ટુ 1 જ હોય છે, ગુણ્યા 1 જ કરીશું, કારણ કે એક એકમ કોષમાં જ આવેલો હોય છે, સંખ્યા પણ 1 હોય છે. માટે 1×1 ઇઝ ઇક્વલ ટુ 1. માટે પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા બરાબર 1+1 ઇઝ ઇક્વલ ટુ આન્સર આવી જશે 2. માટે બોડી સેન્ટર્ડ ક્યુબિક, એટલે કે અંતઃકેન્દ્રીય એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે. તે થાય છે. હવે આપણે જઈએ ત્રીજા પ્રકાર ઉપર. હવે આપણે વાત કરીશું ત્રીજા પ્રકારના એકમ કોષને, જેને કહેવામાં આવે છે ફલક કેન્દ્રિત એકમ કોષ. ચાલો એકમ કોષને શું કહેશું? યુનિટ સેલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, અને ફલક કેન્દ્રિતને કહેવામાં આવે છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ફેસ સેન્ટર્ડ યુનિટ, ફેસ સેન્ટર્ડ યુનિટ, સોરી ફોર ધેટ, ફેસ સેન્ટર્ડ ક્યુબિક, નોટ યુનિટ, યુનિટ તો અહીંયા આવશે આપણું, ક્યુબિક, ફેસ સેન્ટર ક્યુબિક. માટે આને કહેશું FCC પ્રકારનો એકમ કોષ, કહેશો FCC. BCC પહેલા જોઈને આવ્યા, હવે આ છે FCC. ફલક, ફલકને આપણે, મેં તમને કીધેલું છે ને આગળના વિડીયોમાં, ગયા વિડીયોમાં કીધું હતું, ફલકને આપણે બાજુ તરીકે ઓળખીશું. તો તમે, મેં કીધેલું હતું કે એકમ કોષની કુલ કેટલી બાજુઓ હોય છે, તો ટોટલ તમે ચેક કરશો તો 6 બાજુ હોય છે, આગળ પાછળ ઉપર નીચે આજુ બાજુ, આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ. ઇમેજિનેશન કરી લો કે આપણો ક્લાસ છે, એ ક્લાસમાં ભાઈ બોર્ડવાળો ભાગ, પાછ તમે જે બેઠેલા હો છો એની પાછળનો ભાગ, ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર અને નીચે, તો એક એકમ કોષમાં ટોટલ 6 ફલક હોય છે અથવા 6 બાજુ હોય છે. તો એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતના હોય છે. ક્લિયર છે? ચાલો તો સમજો, સૌથી પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીએ એની વ્યાખ્યાથી, કે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે જે આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે એની વ્યાખ્યા શું છે, પરમાણુ કેવી રીતના ગોઠવાયેલા હોય છે. તો આ પ્રકારના એકમ કોષમાં, આ પ્રકારના
एकम कोषमा बढ़ाज खूणाओ उपरांत बढ़ीज फलक अथवा तो बाजूना मध्यमा एक एक परमाणु आवेला होय छे। बढ़ीज बाजूनी मध्यमा एक एक परमाणु आवेला होय छे। तो सौथी आने पेला समझवा माटे आपणे शुं करीए, एनी खुल्ली रचना दोरवानो प्रयत्न करीए। कारण के खुल्ली रचना एवी रचना छे कि जेमां परमाणु केवी रीतना गोठवायेला होय छे जे आपणे खबर पड़ती होय छे। तो दोरवानो प्रयत्न करीए एनो एकम कोष। एकम कोष केवो हशे? चलो तो समझो कि आ मारी पासे शू छे, एक एफसीसी एकम कोष छे। एफसीसी एकम कोष होय के कोई पण प्रकारनो एकम कोष होय 100% ની વાત છે, ખૂણા પર તો પરમાણુ હશે જ। હવે એફસીસી ની અંદર શું થશે કે જે એકમ કોષ છે, એકમ કોષની જે 6 બાજુ છે એ 6 બાજુની મધ્યમાં પણ પરમાણુ આવેલો હોય છે। મીન્સ કે એક પરમાણુ અહીંયા હશે, एक परमाणु અહીંયા હશે, એક પરમાણુ અહીંયા હશે, એક પરમાણુ નીચે હશે। ચાર બે દોરી દીધા તો હવે પાંચમો અને છઠ્ઠો કાં દોરીએ? હવે સવાલ એવો આવશે તો આ જે પાંચમો પરમાણુ સમજો કે એ પાછળની બાજુ છે અને આ જે દોરું છું છઠ્ઠો પરમાણુ એ ઉપરની બાજુ છે। એટલે કે આ જે તમે વિચારો કે તમે એક ક્લાસને વિચારો કે ક્લાસમાં 6 બાજુ હોય છે, એ 6 એ 6 બાજુના સેન્ટર ઉપર શું હોય છે, આ રીતના પરમાણુ આવેલો હોય છે। એટલે આ જે ચોરસ છે દેખાય છે તેના સેન્ટર પર મેં આ એક પરમાણુ દોરેલો છે અને જે પાછળનું જે ચોરસ દેખાય છે તેના સેન્ટરમાં પણ એક પરમાણુ મૂકેલો છે। એટલે કે આ રીતના 6 શું આવેલી હોય છે, બાજુ આવેલી હોય છે અને બાજુના મધ્યમાં પણ આ રીતના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે। હવે ઇન્ટરેસ્ટિંગ જે બી સમજવાનું છે ને એ આજ સમજવાનું છે, બાકી તો બધું આવડી જશે। હવે એકમ કોષની 6 ફલક પર 6 પરમાણુ તેની મધ્યમાં ગોઠવાયેલા હોય છે, 100%ની વાત છે। પણ સવાલ એવો આવે કે આ જે 6 પરમાણુ જે છે એ શું કોઈ બીજા એકમ કોષ સાથે ભાગીદારી કરતા હશે? કારણ કે પેલામાં બોડી સેન્ટરની અંદર તો જે મધ્યમાં રહેલો જે પરમાણુ છે એ બીજા કોઈ પણ એકમ કોષ સાથે ભાગ લેતો ન હતો, તો શું અહીં જે આ જે પરમાણુ છે એ પરમાણુ, કારણ કે વિચારો કે આ જે દિવાલ છે, ક્લાસની દિવાલ છે, તો એ દિવાલ મીન્સ કે માની લો કે આપણે 11th સાયન્સ, આપણે 12th સાયન્સમાં છે, તો આપણો બાજુનો ક્લાસ 11th સાયન્સનો થવાનો, તો દિવાલની મધ્યમાં જો એ પરમાણુ મૂકેલો હોય તો એ પરમાણુ યાદ રાખજો અડધો ભાગ તેના 11th માં હશે ને અડધો ભાગ 12th માં હોય છે। આઈડિયા આવે છે કંઈ કે આ જે ફલક છે અથવા જે બાજુ છે આની બાજુમાં શું હશે, બીજો એકમ કોષ હશે, તો આ જે પરમાણુ છે એનો અડધો ભાગ આ એકમ કોષમાં હશે, અડધો ભાગ એના બાજુના એકમ કોષમાં હશે। સેમ આ જે એકમ, આ જે પરમાણુ છે એ પરમાણુની ઉપર પણ એકમ કોષ હશે, તો આ જે બાજુ છે એ બાજુ એકચ્યુઅલી બે એકમ કોષની કહેવાશે, કે આની ઉપર જે બીજો એક એકમ કોષ હશે, આની ઉપર જે એકમ કોષ હશે એ એકમ કોષની આ એકદમ નીચેની બાજુ કહેવાશે। જેમ આની આ બાજુ છે તેમ આની ઉપરનો જે એકમ કોષ હશે એ ઉપરના એકમ કોષની આ બાજુ હશે નીચેની, તો આ જે પરમાણુ છે એ ઉપરના એકમ કોષમાં બી અડધો હશે અને નીચેના એકમ કોષમાં પણ અડધો પરમાણુ ગોઠવાયેલો હોય છે। શોર્ટ એન્ડ સિમ્પલ દિવાલ વિચારો કે જે દિવાલ છે આપણા ક્લાસની, માની લો કે એક રૂમની દિવાલ હોય છે, તો એની બાજુમાં પણ બીજો એક રૂમ હોય તો એ બે રૂમની વચ્ચે દિવાલ કોમન હોય છે, સામાન્ય હોય છે, તો એ દિવાલમાં માની લો કે મોટો પરમાણુ હું મૂકી દઉં તો એનો અડધો ભાગ એક ક્લાસમાં હશે, બીજો અડધો ભાગ બીજા ક્લાસમાં હશે,
એટલે કે જેટલા પણ આ બાજુ પરના પરમાણુ છે એ બાજુ પરના પરમાણુઓ તેની નજીકના એકમ કોષ સાથે શું હોય છે ભાગીદારીમાં હોય છે. આઈડિયા આવે છે કઈ? તો કહી શકાય કે દરેક પરમાણુ જે ફલકના કેન્દ્રમાં છે, લખી શકીએ આપણે કે દરેક પરમાણુ કે જે ફલકના કેન્દ્રમાં સ્થાન ધરાવે છે તે બે શબ્દ બોલું છું, તે બે નજીકના એકમ કોષની ફલક વચ્ચે ભાગીદારીમાં હોય છે. એટલે કે આ જે બાજુ છે એ બાજુ બીજા એકમ કોષ માટે પણ હશે, જેથી આ પરમાણુનો અડધો ભાગ એને બાજુના એકમ કોષમાં અને બીજો અડધો ભાગ આ એકમ કોષનો હોય છે. માટે ફલકના જેટલા પણ પરમાણુ હશે એ પરમાણુ બે એકમ કોષમાં વહેંચાયેલા હોય છે, બે એકમ કોષમાં ભાગ ભજવતા હોય છે. માટે તમે વિચાર કરી શકો કે આ એકમ કોષમાં અડધો ભાગ જ ગણાશે. આનો બી અડધો ભાગ ગણાશે, આનો અડધો ભાગ ગણાશે, આનો અડધો ભાગ ગણાશે, આનો અડધો ભાગ, આનો ટોટલ જેટલા પણ પરમાણુ હશે તેનો અડધો ભાગ આ એકમ કોષમાં હશે અને એનો બીજો અડધો ભાગ એની નજીકના એકમ કોષમાં હશે. તો આપણે જો આ એકમ કોષની માત્ર વાત કરતા હોઈએ તો સમજો કે છ પરમાણુ છે, છ પરમાણુમાંથી અડધો અડધો ભાગ જો હું લઈ લઉં ને જો પરમાણુ બનાવ તો ભાઈ કેટલા પરમાણુ બનવાના? છ. છ ફલકના છ પરમાણુ છે એ બે બે એકમ કોષના સંપર્કમાં છે, બે એકમ કોષમાં ભાગ લે છે. મારે 6 × 1/2 એટલે કે આન્સર આવશે 3. તો ફલકો દ્વારા 3 પરમાણુ એકમ કોષમાં હોય છે અને ખૂણા દ્વારા 1 બનતો હોય તો ટોટલ એફસીસીમાં કેટલા પરમાણુ ભાગ લેતા હશે? તો ભાઈ 4 પરમાણુ ભાગ લેતા હશે. હવે તમે તમારી આટોમિક ખુલ્લી રચના છે હું ઇઝીલી દોરી શકું છું, પણ તમે ચેક કરો તમારી બુકમાં, તમે ચેક કરી શકો છો. એક બીજી બી મજાની આકૃતિ આપેલી છે મેં તમને, જે સ્કૂલનું એક્ઝામ દિવાલનું એક્ઝામ આપેલું છે તેવી જ એક્ઝામ, તેવું જ એક્ઝામ્પલ બુકમાં પણ સમજાવેલું છે. હું હવે દોરવાનો પ્રયત્ન કરવાનો નથી. તો તમારી જે બી આકૃતિ છે તેને સી આકૃતિ જે આપેલી છે, મીન્સ કે જે ખરેખર એકચ્યુઅલી જે પરમાણુ ગોઠવાયેલા છે એ રચના તમે ચેક કરશો તો ખબર પડશે કેવી કોમ્પ્લિકેટેડ છે, મીન્સ કે તમારે દોરવાની નથી. ને જે બાજુની આકૃતિ છે એ પણ તમને ખૂબ જ કોમ્પ્લિકેટેડ દેખાશે. એમાં બી તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો કે અડધો ભાગ એક એકમ કોષમાં હોય છે, એનો બીજો અડધો ભાગ કપાઈ ગયેલો છે, એટલે કે એના નજીકના એકમ કોષમાં હશે. મારે સીધું જ આપણે હવે શું કરીએ, એફસીસીમાં પરમાણુની સંખ્યા કરીએ. તો અહીંયા પણ સેમ બે વસ્તુ આવશે. પહેલી વસ્તુ 8 ખૂણાઓ, એ તો આપણે જે લખીએ છીએ કોમન, 8 ખૂણાઓના પરમાણુઓ ગુણ્યા 1/8 પરમાણુ પ્રતિ એકમ કોષ. માટે 8 × 1/8 એટલે કે ખૂણાઓ દ્વારા શું મળશે? 1 પરમાણુ. બધા ખૂણાઓને જો તમે ભેગા કરશો તો તમને 1 પરમાણુ મળશે. સેમ બીજા પોઈન્ટની વાત કરીએ, હવે ફલકની વાત કરીએ, કારણ કે ફલક પર જ હોય છે. અહીંયા 6 ફલક કેન્દ્રિત પરમાણુ. ફલક કેન્દ્રિત એટલા માટે કે ફલકના કેન્દ્રમાં આવેલા છે. માટે ફલક કેન્દ્રિત પરમાણુઓ ગુણ્યા 1/2 પરમાણુ પ્રતિ એકમ કોષ. કેમ અહીંયા 1/2? કારણ કે જે ફલક છે એ ફલકમાં રહેલો પરમાણુ બે એકમ કોષમાં વહેંચાયેલો હોય છે. બે એકમ કોષ બરાબર 1 પરમાણુ છે. માટે 1/2 પરમાણુ લખીશું આપણે. તો 6 × 1/2 આન્સર મને મળશે 3 પરમાણુ, ટોટલ 3. માટે સામા એફસીસીમાં
परमाणुनी संख्या बराबर थे जैसे 1+3 इज इक्वल टू टोटल 4 परमाणु याद रखो कि एफसीसी में कितना परमाणु है 4 बीसीसी में कितना परमाणु है 2 भाई सादा घन में कितना परमाणु है 1 एकदम सिंपल जे सादा घन में खूणा पर जावेला है 8 खूणा भेगा થઈને 1 परमाणु बनतो होय छे चलो बीसीसी में खूणा पर उपरांत अंतःकेंद्र में अंतःकेंद्र नो परमाणु कोई साथे भाग भजवतो नथी माटे टोटल થઈ જશે 2 एफसीसी में फलक पर आवेला छे खूणा पर आवेला छे खूणा द्वारा एक बनशे फलक पर ना जे परमाणु होय छे इना द्वारा अर्धो भाग ज एकम कोष में होय छे माटे 6 भाग्या 2 जो करी देसो तो मने आंसर मळशे 3 मारे टोटल 3 वट्टा 1 टोटल 4 परमाणु छे सिंपल चलो सेम एज प्रमाणे आपणे आपणो लास्ट एकम कोष नी वात करिए जे छे अंतकेंद्रित जे बुक में एक्चुअली नथी आप्यो પણ તેમ છતાં પણ આપણે શું કરીએ છે ઇન કેલ્ક્યુલેશન કરીએ છે ને તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આઈડિયા આવી જ જશે કે કેટલા પરમાણુ તમે ડાયરેક્ટ જ હવે કહી દેશો કે હા ભાઈ આમાં કેટલા પરમાણુ હશે પણ તે છતાં બી સમજવાનો પ્રયત્ન કરીએ હવે છે અંત કેન્દ્રિત એકમ કોષ જો ત્રણ સમજ્યા પડી ગયા હશે તો આ બી ખબર પડી જશે હવે જોઈએ અંત કેન્દ્રિતની વ્યાખ્યા શું કે આ એકમ કોષમાં બધા જ ખૂણાઓ ઉપરાંત એક એક પરમાણુ એક બીજાની વિરુદ્ધ ફલકના મધ્યમાં આવેલા હોય છે હવે ટોટલ 6 બાજુ છે 6 ફલક છે 6 માંથી કોઈ પણ બે તમારે એકબીજાની વિરુદ્ધ ફલક લઈ લેવાનું છે ઉપર હશે તો નીચે હશે ડાબી બાજુ હશે તો જમણી બાજુ હશે આગળ હશે તો પાછળ હશે મીન્સ કે એકબીજાની વિરુદ્ધ ફલક ઉપર જ એક એક પરમાણુ હાજર હશે તો એની જો ખુલ્લી રચના દોરવાનો જો હું પ્રયત્ન કરું તો ઓબ્ઝર્વેશન કરજો ખુલ્લી રચના કેવી હશે એની ચાલો સમજો કે ભાઈ 1 2 3 4 5 6 7 8 આઠ ખૂણા થઈ ગયા હવે તમે કસેર પણ મીન્સ કે અહીંયા દોરશો તો અહીંયા દોરવો પડશે અહીંયા દોરો તો અહીંયા દોરવો પડશે ઉપર દોરો તો નીચે દોરવો પડશે આઈડિયા આવે તો સીધું સિમ્પલ માન લો કે અહીંયા એક પરમાણુ છે ફલક પર અને અહીં એક પરમાણુ છે હવે તમને આઈડિયા છે કે જે પણ ફલક પર પરમાણુ હોય છે એ ફલક પરની ફલકના કેન્દ્રમાં રહેલો પરમાણુ તેના સંપર્કમાં રહેલા બીજા એકમ કોષ સાથે ભાગ ભજવતો હોય છે માટે એનો અર્ધો ભાગ આ એકમ કોષમાં હશે બીજો અર્ધો ભાગ બીજા એકમ કોષમાં હશે તો આપણે સેમ બેક ટુ જેમાં કેલ્ક્યુલેશન કરી શકીએ સીધું જ લખી દઉં છું કે ભાઈ ખૂણાઓ દ્વારા એકના છેદમાં 8 × 8 બરાબર 1 પરમાણુ મળશે અને ફલક કેન્દ્રિત પરમાણુ દ્વારા કેટલા મળશે ચાલો હવે ફલક કેન્દ્રિત પરમાણુ દ્વારા કેટલા મળશે કેટલા ફલક ઉપર છે તો ભાઈ 2 ફલક ઉપર છે જો 6 ની લગતા ફલકની સંખ્યા નથી લગતા જો યાદ રાખજો ભૂલ નહીં કરતા અહીં આપણે 6 કેમ લખેલું હતું ઉપરમાં કારણ કે 6 ફલક ઉપર 6 ફલક ઉપર પરમાણુ ગોઠવાયેલા હતા માટે 6 લખેલું હતું ને એ જે પરમાણુ છે એનો અડધો ભાગ એક એકમ કોષમાં હશે બીજો અડધો ભાગ બીજા એકમ કોષમાં હશે માટે એકના છેદમાં 2 પ્રતિ એકમ કોષ લખેલું હતું તો એકના છેદમાં 2 પ્રતિ એકમ કોષ તો ભાઈ બરાબર છે જેમ છે તેમ આવવાનું જ કે આનો અડધો ભાગ એક એકમ કોષમાં હશે બીજો અડધો ભાગ બીજા એકમ કોષમાં હશે એ તો સાચું જ છે કે એકના છેદમાં 2 પ્રતિ એકમ કોષ પણ અહીં કેમ 2 લખેલા છે કારણ કે અહીં માત્ર ને માત્ર કોઈ પણ એકબીજાથી વિરુદ્ધ ફલકના કેન્દ્રમાં જોઈ છે મીન્સ કે આ અહીંયા હશે તો અહીંયા હશે મેબી અહીંયા હોય તો અહીંયા હોય તો આ જગ્યા પર નહીં હશે કોઈ પણ એકબીજાથી વિરુદ્ધ ભાગ પર જ આવેલા હોય છે માટે અહીં માત્ર 2 જ આવશે તો આ કેન્સલ થશે તો આન્સર આવશે 1 માટે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા જો ગણીએ તો 1+1 ઇઝ ઇક્વલ ટુ 2 થઈ જશે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેવી થઈ જશે 2 થઈ જશે
ક્લિયર થાય છે? તો યાર બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર સમજીને ચાલવાનું છે. કારણ કે આ એટલા માટે સમજવાનું કામનું છે કે આના પછીની જે બધી થિયરીઓ છે એમાં તમને આનું નોલેજ કામ લાગતું હોય છે. બાકી તમે ચાર એકમ કોષ છે, ચાર એકમ કોષને ગોખીને પણ જોશો કે સાડા એકમ કોષમાં ભાઈ પરમાણુની સંખ્યા એક હોય છે, બોડી સેન્ટરમાં બે હોય છે, એફસીસીમાં ફલક કેન્દ્રિતમાં ટોટલ ચાર હોય છે, અને અંત કેન્દ્રિત એકમ કોષમાં પરમાણુની સંખ્યા બે હોય છે. તો ભાઈ ગોખાઈ જશે, મેમોરાઇઝ થઈ જશે, કંઈ ધ્યાન નથી મારવાની. પણ એકચ્યુઅલી સમજવાનું છે કે કેવી રીતના આ પરમાણુ આવેલા હોય છે, કારણ કે આના પરથી તમે આના પછીની જે બધી થિયરીઓ છે એ તમને સમજવા ખૂબ જ ઇઝી પડશે. ક્લિયર થાય છે? તો બસ આજના વિડીયોમાં આપણે માત્ર ને માત્ર એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા સમજીશું. તો હવે નેક્સ્ટ પછીના વિડીયોમાં ખૂબ જ મજાનું એ પણ ઇન્ટરેસ્ટિંગ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે ક્લોઝ પેકિંગ પર જશું, ક્લોઝ પેકિંગ એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. ક્લિયર થાય છે? તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.